નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ધર્મેશ અને આજે આપણે જોવાના છે ધોરણ 7ની અંદર સામાજિક વિજ્ઞાન એકમ કસોટી નંબર 6 તમારી જે જાન્યુઆરી મહિનાની અંદર જે લેવામાં આવનાર પરીક્ષા છે એનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવ્યું છે, એટલે તમે વિડીયોને છેલ્લે સુધી જોજો. ચાલો આપણે શરૂ કરીએ છીએ પ્રશ્ન નંબર 1થી. નીચેના પ્રશ્નના જવાબ આપો. વિચરતી અને વિમુક્ત જાતિના મુખ્ય વ્યવસાય કયા કયા હતા અને શા માટે? તો એનો જવાબ આ પ્રમાણે રહેશે કે વિચરતી અને વિમુક્ત જાતિના મુખ્ય લોકોનો જે વ્યવસાય છે એ નીચે પ્રમાણે છે. તો પશુપાલન પ્રવૃત્તિ કરતી વિચરતી જાતિના લોકો સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણો અને અન્ય વસ્તુઓ ખરીદતા અને એના બદલામાં તેઓ તેમને ઊન, ઘી વગેરે વસ્તુઓ આપતા. આમ તેઓ વસ્તુ વિનિમયનો વ્યવસાય કરતા હતા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમે કોઈ વસ્તુ આપો છો અને સામેથી બીજા કોઈ તમને વસ્તુ આપે છે તો વસ્તુના બદલામાં તમને વસ્તુ મળે છે તો એને આપણે વસ્તુ વિનિમય કહી શકશું, બરાબર? તો તમારે એ વસ્તુ અહીંયા તમારે દર્શાવવાની રહેશે. ત્યાર પછી આગળ જોઈએ તો કેટલીક વિચરતી જાતિઓમાં ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદોનો વ્યાપાર કરતી હતી. નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ, ચાદર અને મોટા થેલા વેચતા હતા. તો કાંગસિયા અને મોડવા નામની વિચરતી જાતિઓ બંગડીઓ અને સૌંદર્ય પ્રસાધનના વેપાર કરતી હતી. નટ અને બજાણિયા નામની વિચરતી જાતિઓ વિભિન્ન અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતી હતી. વિચરતી અને વિમુક્ત જાતિ મુખ્યત્વે એક જગ્યા પરથી બીજી જગ્યા પર ફરતી રહેતી હોવાથી તેઓ આ વ્યવસાય સાથે જોડાયેલા રહેતા હતા. તો તમે આ પ્રમાણેનો જવાબ લખી શકો છો. ત્યાર પછીનો જે બીજો પ્રશ્ન છે, વણઝારા અર્થતંત્ર માટે કેવી રીતે મહત્વપૂર્ણ હતા? તો વણઝારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી. દિલ્હી સલ્તનતના સુલતાન અલ્લાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણઝારાનો ઉપયોગ કરતો. મુઘલ બાદશાહ જહાંગીરના સમયમાં વણઝારાઓ બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવા જતા હતા. યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદોની પોઠ દ્વારા મુઘલ સૈન્ય માટે અનાજ અને અન્ય માલસામાન લાવતા હતા. તદુપરાંત વણઝારાઓ ભારતમાં અનેક ચીજવસ્તુઓ મધ્ય એશિયામાંથી લઈ જતા હતા અને ત્યાંથી અનેક ચીજવસ્તુઓ ભારત લાવતા હતા. તો આમ અનાજ અને જરૂરી ચીજવસ્તુ એક પ્રદેશથી બીજા પ્રદેશ સુધી લાવવા લઈ જવાનું કામ કરીને વણઝારાઓ અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ કામગીરી બજાવતા હતા. તો તમારે આ પ્રમાણેનો જવાબ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 2 તરફ જઈએ છીએ. પ્રશ્ન નંબર 2નો અ, ભક્તિ આંદોલન લોકોમાં શા માટે પ્રિય થયું હતું? તો એનો જવાબ આ પ્રમાણે રહેશે કે સમાજના પરવર્તા જે બાહ્ય આડંબરો છે, ઊંચ નીચના જે ભેદભાવો છે, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ, જેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું. તો સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા હતા. ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી હતી. જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવ ઓછા થયા હતા. ત્યાર પછી આગળ જોઈએ તો દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો, જે લોકોને ખૂબ જ ગમી ગયો હતો. બધા સંતો, આચાર્યો અને વિચારકોએ સરળ ભાષામાં ઉપદેશ આપ્યો. વળી તેમણે લોકભાષામાં જ લોકસાહિત્ય અને પદોની રચના પણ કરી હતી, જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું. એ સાહિત્યની જન સમાજ પર ગાઢ અસર થઈ હતી. તો ઉપયુક્ત કારણોને લીધે ભક્તિ આંદોલન ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ તો ભારતના ઇતિહાસમાં ભક્તિ અને સૂફી આંદોલનના કારણે કયા કયા ફેરફારો જોવા મળ્યા હતા? તો એ તમારે એનો જવાબ અહીંયા નીચે પ્રમાણે દર્શાવ્યો છે. તેના કારણે ધર્મમાં ઊંચ નીચના ભેદભાવ અને માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ વાડાબંધીની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલી નાખ્યા. ભક્તિ અને સૂફી આંદોલને હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો અને એક નવા યુગની શરૂઆત થઈ. તો મોટાભાગના સંતો સગુણવાદી હતા, તેઓ ઐક્યના હિમાયતી હતા. બધા જ ધર્મોનો એક જ માર્ગ છે, ઈશ્વર સાથે અનુરાગની વાત પણ કરી હતી. તો બધા લોકોનો સાચો અર્થ સમજાવા લાગ્યા હતા. તો બધા જે લોકો જે છે, ખાસ કરીને જે ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા હતા, એ બાબત અહીંયા આપણને જોવા મળશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 અને એનો બ, એક વાક્યમાં જવાબ આપો. તો શંકરાચાર્યએ ભારતના કયા ભાગમાં કેવા પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરી હતી? તો તમે જોઈ શકો છો કે એનો જવાબ, શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં
ધાર્મિક સુધારણાની પ્રવૃત્તિ 8મી સદીમાં શરૂ કરી હતી? ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એકેશ્વર પરંપરામાં કયા સંતને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતા હતા? તો એનો જવાબ રહેશે કે એકેશ્વર પરંપરામાં સંત કબીરને, જો અહીંયા ધ્યાન રાખજો, સંત કબીરને સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતા હતા. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 3 તરફ જઈએ છીએ. નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. એમાં જે પહેલો પ્રશ્ન છે, સંસ્કૃત ભાષામાંથી કયા કયા રાજ્યોમાં કઈ કઈ ભાષાનો વિકાસ થયો હતો? તો તમે જો આખું પાઠ્યપુસ્તક તમે જોવા જશો ને તો તમને ગૂંચવણ ઊભી થતી જોવા તમને મળશે. તો એમાંથી જે અગત્યના જે પોઈન્ટ છે, સંસ્કૃત ભાષા સાથે જે જોડાયેલી જે વસ્તુ છે, એ પોઈન્ટ અને મુદ્દાઓ તમારે લેવાના છે. તો એનો આપણે જવાબ જોઈએ તો મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો બધો પ્રભાવ જોવા મળે છે અને બંગાળી ભાષાનો જે ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. અને પ્રારંભિક બંગાળી સાહિત્યને બે ભાગમાં વહેંચી શકાય છે, સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાનો વિકાસ થયેલો આપણને જોવા મળશે. તદુપરાંત ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયેલો જોવા મળશે. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોવા જઈએ તો બીજો પ્રશ્ન છે, ઉત્તર અને દક્ષિણ ભારતના મંદિરોમાં વિકાસ પામેલી સ્થાપત્ય શૈલી વિશે ટૂંકમાં જણાવો. તો એમાં મુખ્યત્વે બે સ્થાપત્ય શૈલી આવશે. એક તો નાગર શૈલી જે ઉત્તર ભારતમાં છે અને દક્ષિણ ભારતમાં છે દ્રવિડ શૈલી છે. બંને વિશે આપણે જોઈએ તો સૌપ્રથમ જોઈશું આપણે નાગર શૈલી. તો ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ મતલબ હિમાલયથી માંડી વિંધ્ય સુધી, મતલબ વિંધ્યાચલની જે પર્વતમાળાઓ છે ત્યાં સુધી જે મંદિર સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો છે તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. તો આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઇંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા હતા. ત્યાર પછી બીજો જે છે દ્રવિડ શૈલી દક્ષિણ ભારતની અંદર. દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવશે, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ, દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 4 તરફ જઈએ છીએ. માંગ્યા મુજબ ઉત્તરો આપો. તો ભૂકંપ સમયે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ? તો તમને એક કોષ્ટક આપવામાં આવ્યું છે શું કરવું અને શું ન કરવું જોઈએ. તો તમારે શું કરવું જોઈએ, કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એ બાબતો તમારે અહીંયાથી લખવાની છે. વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું, વીજળીના થાંભલાને તારથી દૂર રહવું, સાચા સમાચારો રેડિયો કે ટીવી દ્વારા એને જાણો. તો તમારે આ બાબતો એમાં દર્શાવવાની રહેશે. આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 2 છે, પર્વતમાન સમયમાં આપણે માસ્ક શા માટે પહેરવો જોઈએ? જો તમને દરેકને ખ્યાલ છે કે આજે વર્તમાન સમયની અંદર જે કોરોનાની મહામારી ખૂબ જ એવી ચાલી રહી છે, તો એના સમયે આપણે શું કરવું જોઈએ? તો પર્વતમાન સમયમાં કોરોનાની મહામારીથી બચવા માટે માસ્ક પહેરવું જરૂરી છે, એ પહેરવું જ જોઈએ. તો બીજાને લાગેલો ચેપ આપણને ન લાગી જાય તે માટે પણ આપણે પહેરવું જોઈએ. જ્યાં સુધી વેક્સિન ન આવે ત્યાં સુધી જ માસ્ક જ આપણું વેક્સિન છે તેમ સમજીને પણ માસ્ક પહેરવું જોઈએ. આમાં તમારી રીતે પણ બીજા મુદ્દાઓને તમે એડ કરી શકો છો માસ્કની અંદર. ત્યાર પછી આપણે જે પ્રશ્ન નંબર 3 જોઈશું આપણે, તો આપત્તિની બે અસરો જણાવો. તો તમારે કુલ અહીંયા બે જ લખવાની છે. અહીંયા મેં કુલ તમને 5 દર્શાવી છે, 5માંથી તમારે કુલ કેટલી લખવાની છે? કુલ 2 જ લખવાની છે. પહેલી તમે જોઈ શકો છો કે ભૂકંપ, પૂર, સુનામી, વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. ત્યાર પછી આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. જે પરિવારે પોતાના સ્વજનો આપત્તિમાં અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા વળે છે. જે પરિવારોએ કમાનાર, મતલબ જે કમાવનાર જે વ્યક્તિ છે એ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે. અને આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાને ભોગ બને તેમના પુનર્વસનની સમસ્યા ભારે વિકટ હોય છે. તો આ રીતે તમે એનો જવાબ લખી શકો છો. તમારે મુખ્યત્વે 2 જ આપત્તિ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 3, આપત્તિની 2 અસરો જણાવો. તો તમારે અહીંયા કુલ 2 જ આપત્તિઓની અસર લખવાની છે. અહીંયા બધી લખવાની નથી, પરંતુ આમાંથી તમે કોઈ પણ 2 લખી શકો એટલા માટે મેં તમને અહીંયા કુલ 5 દર્શાવી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ભૂકંપ, પૂર, સુનામી,
વાવાઝોડું જેવી આપત્તિ ભારે પ્રમાણમાં જાનમાલનું નુકસાન કરે છે. ત્યાર પછીનો જે બીજો જે છે, આપત્તિગ્રસ્ત ક્ષેત્રોમાં રસ્તા, મકાનો, જાહેર સગવડના મકાનો ફરીથી બાંધતા વર્ષો નીકળી જાય છે. જે પરિવારોએ પોતાના સ્વજનો આપત્તિના અકાળે ગુમાવ્યા હોય તેવા લોકોને ભારે શોક અને હતાશા વળે છે. જે પરિવારોએ કમાવનાર જે વ્યક્તિ ગુમાવ્યા હોય તેમની સ્થિતિ ભારે કફોડી થાય છે. આપત્તિમાં જે લોકો કાયમી વિકલાંગતાને ભોગ બને તેમના પુનર્વર્ષની સમસ્યા ભારે વિકટ હોય છે. તો આ પ્રમાણે તમે એનો જવાબ દર્શાવી શકો છો. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 4 તરફ જઈએ છીએ. નીચે આપેલા પ્રશ્નના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો ઉત્તર લખો. તો પ્રથમ આપણે જોઈએ તો કઈ આપત્તિની ચોક્કસ આગાહી કરી શકાતી નથી. તો તમે જો કે અહીંયા ભૂકંપ છે એની આગાહી થઈ શકતી નથી, બાકી જે પૂર અને વાવાઝોડીની આગાહી આપણે કરી શકીએ છીએ. બીજો વિકલ્પ જોઈએ, તમે શાળામાં હો ત્યારે વાવાઝોડું આવે તમે શું કરશો? તો શું આપણે ઘર તરફ દોડી જઈશું? તો વાવાઝોડું આવશે તો આપણે ક્યાંય ને ક્યાંય જતા રહીશું, એટલે ઘર પર તરફ જવાની જરૂર નથી, દોડાદોડી કરવાની પણ જરૂર નથી, રાડારાડ કરવાની પણ જરૂર નથી. આપણે શાંતિપૂર્વક વર્ખંડમાં બેસી રહેવાની જરૂર છે, તો જ આપણે સુરક્ષિત રહી શકશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈએ આપણે. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. તો સૌપ્રથમ આપેલું છે, સૂફી આંદોલન વિશે ટૂંકનન લખો. તો તમારે આ પ્રમાણેની ટૂંકનન લખવાની છે. અહીંયા તમે વિડીયોને પોઝ કરીને, સ્ટોપ કરીને પણ તમે એનો જવાબ લખી શકો છો. ચલો આપણે આગળ ચાલીએ છીએ. ત્યાર પછી આવશે પ્રશ્ન, સંત કબીરનો જે પરિચય આપો. તમારા પાઠ્યપુસ્તકમાં સંત કબીર વિશે માત્ર આટલા 3-4 જે પોઈન્ટ છે એ તમારે દર્શાવ્યા છે, તો તમારે એટલા જ લખવાના જરૂર છે. વધારે બીજા કોઈ બીજા ઇન્ટરનેટ ઉપર શોધીને લખવાની જરૂર નથી. તો સંત કબીરનો જે પરિચય છે એ તમારે આટલો દર્શાવવાનો રહેશે. ત્યાર પછીનો જે પ્રશ્ન છે કે ભારતમાં થયેલા ભક્તિ અને સૂફી આંદોલનની ઘટનાનું મુખ્ય પ્રયોજન કયું કયું હતું? તો તમે આ પ્રમાણેનો જવાબ લખી શકો છો. ચલો ત્યાર પછી આપણે આગળ વધીશું. ઓકે, તો અહીંયા તમારે જે દરેક પ્રશ્નો જે છે એ પૂરા થશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.